अलायंसના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ. સુરત પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશની આન બાન અને શાન ગણાતા તિરંગાને સલામી આપી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શહેર પોલીસ વિભાગના ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા પોલીસ અધિકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. તો ઉજવણી બાદ પોલીસ કમિશનર અજય તોમરે ભારત દેશ ઉત્સાહથી અને ઉર્જાથી આગળ વધતું હોવાનું જણાવ્યું હતું. ઉત્સાહથી જે ધગસથી અને જે ઉર્જાથી ભારત આગળ વધી રહ્યું છે, 1947માં કોઈએ કલ્પના નહીં કરી હોય કે ચંદ્રયાન જેવી ટેકનોલોજી ભારત ધરાવતા બની જશે. ભારતની આઝાદીના 77 વર્ષ પૂર્ણ થાય તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રાષ્ટ્રપતિએ શહેરના અનેક અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કર્યું. સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે, જેને પહોંચી વળવા શહેર પોલીસે ઉત્તમ કામગીરી કરી છે. શહેરમાં વસ્તી વધારાને કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં શહેર પોલીસ ઝડપથી કામગીરી કરી છે, જેથી પોલીસ માનવીય અભિગમ સાથે કામ કરતું હોવાનું તેઓએ સન્માન કરવામાં આવ્યું. તો પોલીસે આગામી સમયમાં ગણેશ ચતુર્થી, નવરાત્રી, ક્રિકેટ મેચ પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવી પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. मैं जो ट्रैफिक जो एक्सीडेंट के बाद खासकर से बहुत एक ड्राइव चलाई हुई है और बहुत सारे केसेज हम कर रहे हैं, आप देखोगे तो जो ट्रैफिक का डिसिप्लिन है वो काफ़ी इम्प्रूव हुआ है. फाइन की भी इसमें काफ़ी बढ़ोतरी हुई है. मैं आप सभी से अनुरोध भी करूँगा कि ट्रैफिक के जो नियम बनाए हैं ये आप लोगों के लिए बनाए हैं, इसका पालन करें. बस मैं यही कहना चाहूँगा. અમદાવાદની શ્રેયાર્થ યુનિવર્સિટી ખાતે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ, જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો, તેમજ શ્રેયાર્થ યુનિવર્સિટીના પ્રાંગણને રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રુઝાન ખંભાત હાજર રહ્યા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓને ભણવાનું શું મહત્વ છે તે જણાવ્યું હતું. આજની તારીખમાં આપણે વર્લ્ડ જોડે કોમ્પિટ કરવાનું છે, એટલે યુથને સૌથી પહેલા કહ્યું છે કે નોલેજ ઇઝ પાવર. તમને જેટલું નોલેજ મળે, કોઈ બી રીતે મળે, તમારે નોલેજ લેવું છે અને યસ, તમારે ભણવું જરૂરી છે. યુનિવર્સિટી સ્કૂલ એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એક પહેલો પોઈન્ટ મારે ખાસ કહેવો હતો. બીજું ઇમ્પોર્ટન્ટ વાત છે કે આજની તારીખમાં જે રીતે યુ હેવ ટુ એડેપ્ટ ટુ થિંગ્સ, એડેપ્ટ એટલે છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તો તમારે